નમસ્કાર દોસ્તો વર્લ્ડની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની મિત્રો ડેલી ફાઇવ શ્રેણી અંતર્ગત આજે આપણે મળ્યા છીએ અને વાત કરવી છે ગુજરાતી વ્યાકરણને લગતા પાંચ પ્રશ્નોની અને એ પણ પાંચ પ્રશ્નો એવા છે કે જે સમાસને લગતા છે અને એવા એવા પણ છે કે જે અગાઉની પરીક્ષામાં કોઈકને કોઈક રીતે પૂછાઈ ગયેલા છે તો આપણે જોઈએ કે કઈ રીતે સમાસમાંથી પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે અને એમને આપણે કેવી રીતે જોઈએ તો એ પ્રશ્નો આપણને સરળતાથી યાદ રહી જાય અથવા તો જવાબ છે આપણને સરળતાથી મળી રહે તો એવા પ્રયાસો સાથે આપણે આજના પાંચ પ્રશ્નોની ચર્ચા છે ચર્ચા કરું એ પહેલા કવિ દાદના કેટલાક શબ્દો મને યાદ આવે છે એ તમને કહેવાય છે કહે કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદર એક પાળિયો એમ ના ખોડી શકો પણ પરાક્રમ કરવા હોય તો કંઈક સંઘર્ષ તો કરવો જ પડે તમે સંઘર્ષમાં સતત જોતરાયેલા છો અને વોલ્ડિન બોક્સ એ તમારા ઉત્સાહને ક્યારેય ડગવા નહીં દે બસ તમે આવ્યા કરજો ને આપણે ચર્ચાઓ આવી કરતા રહેવાની છે તો ચાલો આજની ચર્ચામાં જોડાઈએ આપણે પાંચ પ્રશ્નોમાંનો પહેલો પ્રશ્ન તમારી સામે છે લખ્યું છે કે સમાસ અને તેની ઓળખ બાબતે કઈ બાબતે અલગ પડતો વિકલ્પ તમારે શોધવાનો છે બરાબર પેલા વાંચજો સમાસ અને તેની ઓળખ બાબતે અલગ પડતો વિકલ્પ શોધવાનો છે તો જો પગરખું એ ઉપપદ સમાસ કહેવાય કે ન કહેવાય જો કહેવાતો હોય તો વાંધો નથી અલગ પડે છે કઈ રીતે જોઈએ આપણે ઓળખમાં તીર્થોત્તમને તત્પુરુષ સમાસ કહેવાશે મહાબાહુ એને બહુવ્રી સમાસ કહેવાશે મહાદેવને કર્મ ધરાય સમાસ કહેવાશે હવે તમારી સામે ચાર સમાસના ઉદાહરણ છે તેની સામે ચાર એવા સમાસના નામ છે કે જે આનું છે આપણને એવું કહેવું છે કે અલગ પડતો વિકલ્પ શોધવાનો છે સમાસ અને તેની ઓળખ અલગ હોય તેવો મતલબ જો આ પગરખું એ ઉપવૃત્ત સમાસ હોય તો આપણો જવાબ નહીં થાય પણ તીર્થોત્તમ એ તત્પુરુષ સમાસ નહીં હોય તો જવાબ આપણો થશે પ્રશ્નને બરાબર સમજાઈ ગયો ચાલો તો હવે ઉપપદ સમાસ એટલે શું તત્પુરુષ એટલે શું બહુવ્રીહી એટલે શું કર્મ એટલે શું એ બધી ખબર હોવી જરૂરી છે આ સાથે સાથે પહેલી ખબર એ હોવી જરૂરી છે કે સમાસ એટલે શું તો સમાસ એટલે એવો શબ્દ કે જે બે શબ્દના જોડાવાથી બન્યો છે બે શબ્દ ગમે તે જોડાઈ નથી જતા સમાસની અંદર બે એવા શબ્દો જ જોડાઈ શકે કે જે બંને શબ્દ સ્વતંત્ર હોય જો સ્વતંત્ર શબ્દો ભેગા મળી અને એક સ્વતંત્ર શબ્દ બનાવેને તો ગુજરાતીમાં સમાસ થયો એમ કહેવાય તો એવી રીતે સમાસ બનતા હોય છે અને સમાસ બન્યા પછી પણ દરેક સમાસની કોઈક ને કોઈક અલગ અલગ લાક્ષણિકતાઓ રહેલી છે એ લાક્ષણિકતાઓ એ જ એ સમાસના પ્રકાર છે એટલે જ આપણે સમાસને અલગ અલગ પ્રકારમાં ઓળખીએ છીએ જેટલી લાક્ષણિકતાઓ છે બે પદોને જોડાવાની એટલે કે જેટલી રીતે અલગ અલગ રીતે જોડાઈ શકે તો જેટલી રીતે બે પદો ભેગા થાય એ જેટલી રીતો છે એટલા જ સમાસના પ્રકારો છે એટલે અલગ અલગ નામથી એ સમાસો બધા ઓળખતા હોય તો જો પગરખું છે એ ઉપપદ સમાસ થાય કે થાય 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 તત્પુરુષ એ કે કે એવું છે તો તમે ઉપપદ સમાસ સમાસ એટલે એવો જેમાં પહેલું પદ એ સંજ્ઞા હોય અને બીજું પદ છે તે ક્રિયાનું હોય અને આખું પદ કોઈકના વિશેષણનું કામ કરતું હોય એટલે તે અન્ય પદ પ્રધાન સમાસ છે તો તમે જો પગરખું એટલે જે આપણે પગમાં ભરીએ પગને જે અંદર રાખી મૂકે છે ને આપણે પગરખું એવું કહે છે તો જો પગને રાખનાર પગ એ સંજ્ઞા રાખવું ક્રિયા છે સંજ્ઞા ક્રિયાપદ તો હા આ ઉપપદ સમાસ છે તો આ ઓળખથી અલગ નથી પડતો ઓળખ દર્શાવે છે વળી જોઈએ મહાદેવ મહાબાહુ તો આપણને લાગે જો મહાબાહુ અને મહાદેવ તમા મહા મહા તો સરખું સરખું જ છે તો લાગે છે આમાં ક્યાંક તકલીફ લાગતી હશે હવે તમે જો મહાદેવ એટલે શું તો દેવ એ સંજ્ઞા મહા એનું વિશેષણ છે મહાન એવા દેવ મહાન એવા દેવ એવું કહી શકાય જો આને કહેવાય કહેવાય વિશેષણ બંને પદ વચ્ચે વિશેષણ વિશેષણ સંબંધ છે જો આવું થાય તો તેને કર્મ ધારે સમાસ કહેવાય શું કહેવાય છે એને કર્મધારે સમાસ કહેવાય એટલે આમાં કર્મધારે સમાસ છે પછી તમે જો કે મહાબાહુ આપણે લખીએ તો કે આને બહુવ્રિહ કહેવાય બહુવ્રી સમાસ છે શું ખબર તો જે તત્પુરુષની અંદર ન આવે જે કર્મધારામાં ન આવે પણ આ બંનેની લાક્ષણિકતા ધરાવતું ઉદાહરણ હોય અને કોઈકનું વિશેષણ બનતું હોય ને તો એ સમાજ છે ને એ બહુ વી બનતો હોય ના સમજ પડે એમ જ કેમ કે આ બંને વચ્ચે બંને વચ્ચે શું ભેદ છે અને બંનેની લાક્ષણિકતા શું છે ખબર હોવી જોઈએ સામાન્ય રીતે તમે સમજો કે કર્મધારામાં વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય જો કર્મધારાને સમજો હોય તો વિશેષણ શું કહેવાય એ ખબર હોવી જોઈએ વિશેષ્ય શું કહેવાય એ પણ ખબર હોવી જોઈએ નહીં તો તરત સમજાયની માત્ર ગોખવું પડે ઉદાહરણો પણ ગોખીને યાદ રાખવા પડે એવું ન કરવા માટે સંપૂર્ણ ગ્રામરને પણ આપણે ધ્યાને લેવું જ પડે તો આપણે અત્યારે જોઈએ કે ચાલો સંજ્ઞા છે અને આ છે તે વિશેષણ એમ બાહુ એટલે હાથ બાહુ એટલે હાથ અને મહા એટલે તો કે મોટા મહાન બે બે અર્થમાં મૂકી શકાય તો જો કે આ પણ સંજ્ઞા અને આ પણ વિશેષણ આ પણ સંજ્ઞા અને આ પણ વિશેષણ પણ થયું છે શું અહીં દેવના અર્થમાં વધારો કરતો પદ છે અને અહીં જે આ જે બાહુ છે એમાં બાહુ નહીં પણ મહાન જેના બાહુ છે તે કોઈક વ્યક્તિના અર્થમાં વધારો કરતો આખો એ સામાસિક પદ છે એટલે આ સામાસિક પદમાં દેવની વાત કરવામાં આવી છે જ્યારે આ સામાસિક પદમાં બાહુની નહીં મહાની નહીં પણ બાહુ જેના મહા છે તેવા કોઈક વ્યક્તિની વાત કરવામાં આવી છે હે મહાબાહુ તો યુદ્ધ કર તો જુઓ મહાબાહુ કોઈકને સંબોધન કરે છે કૃષ્ણ અર્જુનને કહે છે બાહુ જેના મહાન છે તે એટલે આખું પદ કોઈકનું વિશેષણ બને છે અર્જુનનું વિશેષણ બને છે એટલે બંને પદમાં ભલે વિશેષણ વિશેષણનો સંબંધ રહ્યો પણ થશે એ બહુવરી સમાસ આમાં વિશેષણ વિશેષણનો સંબંધ છે પણ એક પદ પ્રધાન છે આમાં બેમાંથી એકેય પદ પ્રધાન નથી એટલે અન્ય પદ પ્રધાન સમાસ બની છે બહુવ્રી એટલે આપણે એમ કહી શકીએ કે આ પણ બરાબર છે જોયું એમ પછી આ પણ બરાબર અને આ પણ બરાબર તો જવાબ આપણને શું મળશે બી પણ કેવી રીતે તો અહીં જે તીર્થોત્તમ શબ્દ લખ્યો છે ને તીર્થોત્તમ એ તત્પુરુષ સમાસ નથી એવો થયો થયો છે ને જો આ જે છે ને તીર્થોત્તમ એમાં આમ આપણે કરવું પડશે ઉત્તમ એવું તીર્થ શું થશે ઉત્તમ એવું તીર્થ તો તીર્થના અર્થમાં વધારો તીર્થનું વિશેષણ બને છે ઉત્તમ શબ્દ એટલે શું થયું જો વિશેષણ વિશેષણનો સંબંધ જે આપણે કહેતા હતા ને એ જ સંબંધ અહીં પણ રહેલો છે એટલે તીર્થોત્તમ શબ્દ છે તેની અંદર કર્મધારે સમાસ રહેલો છે તો અહીં શું આપ્યું છે તત્પુરુષ એટલે આમાં શું થયું કે સમાસ અને તેની ઓળખ બાબતે અલગ પડતો વિકલ્પ કયો થઈ ગયો બી થઈ ગયો તો આપણો જવાબ છે ને એ આ બનશે એટલે આવી રીતે જો પરીક્ષામાં પૂછાતું હોય ત્યારે આપણે શું કરવું પડે માત્ર કોઈ એક સમાસની પણ બધા ઉપર બરાબર નજર રાખી નિરીક્ષણ કરી વિભાવનાઓ જાણી અને પછી જવાબની પસંદગી કરવી પડે અઘરું નથી બરાબર એક એક સમાસને બરાબર પકડી પકડીને જુઓ એની લાક્ષણિકતાને સમજો એટલે સરળતાથી આવડે આપણે જરા જરા પ્રયાસો આગળ વધારીએ આના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા વાક્યમાં સામાસિક પદ નથી જો આ ઘણું સરળ થઈ ગયું શું આપણને કહ્યું છે સામાસિક પદ નથી જો આપણને આટલી જ ખબર પડે કે આને સામાસિક પદ કહેવાય સામાસિક પદ એટલે કેવું પદ કે જેમાં સમાસ બન્યો હોય એવા પદને એવા શબ્દને સામાસિક પદ કહેવાય તો સમાસ કઈ રીતે બને આટલી જ આપણને ખબર પડી જાય તો તરત જ આપણો જવાબ છે એ આપણને મળી જાય હવે આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે કન્યાદાન એ તો મોટું દાન કહેવાય શું લખ્યું છે કન્યાદાન એ તો મોટું દાન કહેવાય હવે તમે જોજો અહીંયા દાન શબ્દ છે અને કન્યા શબ્દ છે આ બંને ભેગા થઈને એક શબ્દ બન્યો છે કન્યા દાન એટલે આને શું કહેવાય તો કે સામાસિક પદ કહેવાય સમાસ આમાં છે કયો સમાસ છે એ આપણે શોધવાનો એવું આપણને પૂછ્યું નથી એટલે આપણે કંઈ જરૂર નથી પણ આમાં આપણે વાત તો કરીશું ચલો પછી તેમણે યથાર્થ વાત કરી એટલે જો અર્થ સાથે યથાર્થ સાર્થક જેવું કહેવાય ને આપણે એમ સ એવી રીતે યથાર્થ વાત કહી તો જો યથાવત્તા અર્થ આવા બે શબ્દ જોડાય સંધિ થઈ ગઈ છે પણ યથા એ આગળનો અવ્યય અને પાછળ અર્થ એવો શબ્દ લાગી અને યથાર્થ શબ્દ બન્યો ભેગા થયા છે આમાં પણ સમાસ છે ગામની પરિસ્થિતિ સુધરી રહી છે તો આપણને લાગે કદાચ આમાં હશે પરી અને સ્થિતિ ભેગા થયા અને સમાસ બન્યો તો ના એવું નથી તમે જોજો અહીંયા સ્થિતિ શબ્દ તો ખરો પરી એ ગુજરાતી ભાષાનો પૂર્વ પ્રત્યય છે ઉપસર્ગ કહેવાય સંસ્કૃતમાં એમને તો એનાથી કોઈ સમાસ બન્યો નથી આ માત્ર પૂર્વ પ્રત્યે લાગીને શબ્દનું બંધારણ ઘડાયું છે એટલે આમાં કોઈ સમાસ થતો જ નથી જરૂરી નથી કે ગુજરાતી ભાષાના દરેક પદમાં સમાસ હોય જ જરૂરી નથી શબ્દો તો અલગ અલગ હતા જ પણ પછીથી જે ભાષાની લાંબી જે અભિવ્યક્તિ છે તેને ટૂંકું સ્વરૂપ આપવા એટલે કે લાઘવમાં અભિવ્યક્તિ કરવા આવા શબ્દોને ભેગા કરવાની એક પ્રથા ચાલુ થઈ એને આપણે સમાસ કહીએ છીએ જો મારા માતા અને પિતા આવે છે એટલું લાંબુ કહેવું એના કરતાં મારા માતા પિતા આવે છે એમ કહો તો પણ પહેલાં તમે જે કહેતા હતા એ જ અર્થ પછીના વાક્યમાં પણ આપણને સમજાયો આનો અર્થ એવો થયો કે આપણે જે માતા અને પિતા એ બોલતા હતા એ ત્રણ શબ્દ હતા માતા અને પિતા તો જ્યારે માતા પિતા બોલો છો ત્યારે વચ્ચેથી અનેનેને હટાવી દો છો માતા પિતાને ભેગા કરી દો છો એટલે એક જ શબ્દ બની ગયો જો ત્રણ શબ્દોનો એક જ શબ્દ બન્યો એટલે લાઘવમાં અભિવ્યક્તિ કરી કહેવાય લાઘવ એટલે ટૂંકમાં આપણે કહ્યું કહેવાય તો સમાસની ખાસિયત ભાષામાં આ છે આપણે તો પરીક્ષાની દૃષ્ટિ તૈયાર કરવાનું જ કે ચાલો આ બધું આપણા માથે પડ્યું છે નીચે રેલા આવ્યા છે એટલે તો કામ કરી કરવું જ પડે પણ ભાષાને જો આ રીતે તમે સમજવા જાઓ તો સમાસ ઘણા સરળ પણ થઈ પડે કે ભાષાનું એક આ અંગ છે કે ભાષામાં તમે કાંઈક કહેવા માગો છો લાંબુ લચક કહેવાને બદલે ઓછા શબ્દોમાં તમે રજવાત કરી શકો સામાસિક પદોનો ઉપયોગ કરીને તો જો પરિસ્થિતિ પછી અહીં જોઈએ એ આપણો ક્ષિતિપાલ છે શું લખ્યું છે એ આપણો ક્ષિતિપાલ છે હવે જો અર્થની ખબર હોય તો તરત સમજાય જાય ક્ષિતિ એટલે પૃથ્વી થાય શું થશે ક્ષિતિનો અર્થ થશે પૃથ્વી પૃથ્વીને જે પાળે છે તે પૃથ્વીનું પાલન કરનાર પાલ પાળનાર ગોપાલ હોય ગ્રંથપાલ હોય તેમ ક્ષિતિપાલ હોય તો જો ઘણા ઘણા મિત્રોને ખબર છે કે ગોપાલ એ આ સમાસ થશે ગ્રંથપાલ એ આ સમાસ થશે રાજ્યપાલ એ આ સમાસ થશે બસ એ જ રીતે ક્ષિતિપાલ પણ એ જ સમાસ થશે પાલ એટલે પાલન કરનાર પૃથ્વીનું પાલન કરનાર રાજાને આપણે ક્ષિતિપાલ કહીએ એટલે રાજાનો એક અપર્યવાચ્ય શબ્દ છે ક્ષિતિપાલ તો જુઓ આજે છે એમાં ઉપપદ્ધ સમાસ થયો ક્ષિતિ પૃથ્વીનું પાલન કરનાર કન્યાદાન તમે જોવા જાવ તો કન્યાનું દાન દાન કન્યાનું દાન વચ્ચે ન નું મૂકો પડે સંબંધ વિભક્તિનો પ્રત્યે એટલે એને ષષ્ઠી તત્પુરુષ સમાસ કહેવાય કન્યા નું દાન પછી યથાવત્તા અર્થ યથાર્થ આગળ અવ્યય છે યથા નામનો એટલે યથા અર્થે એવો શબ્દ બન્યો તો એ અવ્યય ભાવ સમાસ છે અને ત્રીજા વાક્યમાં કોઈ સામાસિક પદ છે નહીં આપણને એવું કહેવું છે કે નીચેનામાંથી કયા વાક્યમાં સામાસિક પદ નથી તો આમાં જ નથી ને એટલે આપણો જવાબ છે એ આ પછી એવું નહીં કહેતા કે આમાં નથી એટલે ટીક નથી કરવું નથી એટલે એને જ ટીક કરવું પડશે એટલે આને બરાબર આપણે જોવા પડે કે શું પૂછવું છે અને એ પ્રમાણે આગળ વધવું પડે ચાલો પછી જેવું લખ્યું છે કે નીચેનામાંથી કયું એક સામાસિક પદ અન્ય ત્રણથી અલગ પડે છે એટલે ફરી કોઈ એક સમાસમાં તમારું બરાબરનું ધ્યાન આવ્યું હોય તો જ એ ખબર પડે કે આમાંથી આ આટલામાંથી કયું એક અલગ પડે છે આનો અર્થ એવો થયો ને કે આ ત્રણમાં કોઈ એક જ સમાસ છે અને કોઈ એક એવું આમાંથી આવી ગયું છે કે જે અલગ પ્રકારનો સમાસ ધરાવે છે બસ આ જ આપણે શોધવાનું છે ને તો શોધી કાઢીએ ચાલો સ્વર્ગવાસ દાવ પેચ હાડ માંસ અને આવજા આ બધા જ તમારી સામે એવા જ ઉદાહરણ આપું છું મિત્રો કે અગાઉની પરીક્ષામાં કોઈક ને કોઈક રીતે પૂછાઈ ગયા છે હા મેં થોડા પ્રશ્નોમાં છેડછાડ કરેલી છે કેમ કે કદાચ તમે વાંચેલા પણ હોય એટલે જરા પ્રશ્નો છે ને એને ઉલડસુલડ કર્યા છે પણ ઉદાહરણ બધા એવા જ છે કે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે જેટલા પણ તમારી સામે આવે ને બરાબર યાદ રાખજો અને એવું પણ બન્યું છે કે એકનું એક ઉદાહરણ એકાધિક વખત પૂછાઈ ગયું હોય એકથી વધારે વાર પૂછાઈ ગયું હોય એટલે શક્યતા પૂરેપૂરી છે કે અહીં જે પ્રશ્નો તમારી સામે મૂકું છું એ પરીક્ષામાં ફરીવાર પણ પૂછાશે એટલે બરાબર એને જરા ધ્યાનથી સમજજો તો સ્વર્ગવાસ આવજા હાડમાસ દાવ પેચ આ જે છે એમાં શું કયો એક આમાં આપણે જોઈએ કેમ અલગ પડે છે તો જો આપણે જરા જોઈએ સ્વર્ગવાસ તો એને જરા છૂટું પાડીએ શબ્દને છૂટું પાડીએ ત્યારે એને એને શું કહેવાય સમાસનો વિગ્રહ કર્યો કહેવાય શું કહેવાય જેમ સંધિનો વિગ્રહ કરીએ એમ સામાસિક પદનો પણ વિગ્રહ થાય વિગ્રહ એટલે છૂટું પાડવું ગ્રહ એટલે જોડવું ગ્રહનો અર્થ થાય જોડવું વિગ્રહ એટલે છૂટું પાડવું તો જો સ્વર્ગવાસને છૂટું પાડો ને તો છૂટું કેમ પડશે સ્વર્ગ માં વાસ જો દાદા હવે સ્વર્ગવાસ થઈ ગયા છે એટલે એમણે સ્વર્ગમાં વાસ કર્યો છે તો તમે જોઈ શકો અહીંયા માં આવ્યો આ માં છે એ વિભક્તિનો પ્રત્યે છે શું છે વિભક્તિનો પ્રત્યે બે સામાસિક નહીં છૂટા પાડો વચ્ચે વિભક્તિનો પ્રત્યે આવે અને કોઈ એક સામાસિક પદ છે બેમાંથી એક પ્રધાન હોય એટલે કે એક પદ પ્રધાન હોય તો એને તત્પુરુષ સમાસ કહેવાય તો આમાં તમે જુઓ કે આમાં તત્પુરુષ સમાસ થાય છે સ્વર્ગમાં વાસ વનવાસ હોય તો વનમાવાસ ઘરવાસ હોય તો ઘરમાંવાસ એમ તમે જ્યાં ખેતરવાસ લખો તો ખેતરમાવાસ બસ આવું જ એ જ અર્થ થતા હોય દાવપેચ એ મારી સાથે દાવપેચ રમે છે તો જો દાવ અને પેચ આ બંને શબ્દો છે ને સરખા દાવ અને પેચ આવું છૂટું પડી શકાય વચ્ચેથી વચ્ચે છૂટું પાડે એટલે વચ્ચે અન્ય મૂકવું પડે આપણે એવું યાદ રાખ્યું કે અન્ય મૂકીને ને બધા દ્વંદ્વ સમાસો જોઈએ ખોટી વાત નથી પણ સમજાઈએ એમ કે અને એ ગુજરાતી ભાષામાં શું છે સંજ્ઞા કહેવાય અનેને વિશેષણ કહેવાય અને શું કહેવાય અને એ ગુજરાતી ભાષામાં છે શું જો આમ થાય દાવ અને પેચ અથવા દાવ કે પેચ તમે બંને રીતે જોઈ શકો દાવ કે પેચ લખવા પડે અને પેચ લખો તો પણ વાંધો આ કે શબ્દોને જોડવાનું કામ કરે તો જો એ સંયોજક તરીકે આવ્યા છે હવે જો સંયોજકને દૂર કરી અને બે પદોને ભેગા કરવામાં આવે તો કયો સમાસ બને તો દ્વંદ્વ બને એટલે દ્વંદ્વનું ઉદાહરણ છે એટલે જોઈએ કે આપણને બે એ ને બી બંનેમાં અલગ અલગ સમાસ મળ્યા હવે બનશે એવું કે જો આ નીચેના બે છે ને કાં તો બંને તત્પુરુષના હશે અને કાં તો બંને દ્વંદ્વના હશે બસ આટલું જોવાનું તો આવજા હવે તમે જો શું ક્યારનો આવજા આવજા કરે છે ક્યાંક બેસને શાંતિથી આવ બોલાતો હોય તો જો આવ આવ પછી શું છે અને જા ઘડીકવાર આવે ને ઘડીક જાય ઘડીક વાર આવે ને ઘડીકવાર જાય તો બંને ક્રિયાને આવ અને જા શું કર્યા કરે છે શું આવજા કરે તમે જોવો આપણી આપણું વાક્ય નાનું થઈ ગયું શું આવ અને જા કર્યા કરે છે શું આવજા કરે છે એટલે આપણે ટૂંકમાં વ્યક્તિ કરવાનું માનીએ તો આ અને અનેથી અને અનેને દૂર કરીને બે શબ્દોને ભેગા કર્યા દ્વંદ્વ સમાસ હાડ માસ માણસ એટલે હાડ માસનું પૂતળું હાડ અને માસ તો અનેથી અને વચ્ચેથી કાઢ્યો એટલે તમને ખ્યાલ આવ્યો કે આ પ્રશ્નની અંદર શું થયું છે તો કે ત્રણ એવા ઉદાહરણ છે કે જે દ્વંદ્વ સમાસને લાગુ પડે છે અને એક ઉદાહરણ એવું છે કે જે તત્પુરુષને લાગુ પડે છે તો તો એવું કયું કે નીચેનામાંથી એક સામાસિક પદ અન્ય ત્રણથી અલગ પડે છે છે આ એ ભાઈબંધ કહેવાય પોતપોતાના અને આ છે એ એક અલગ પડી ગયા છે રખડતા રામ છે સ્વર્ગ વાસ તો એ આપણો જવાબ બન્યો બરાબર ને ચાલો પછી જો કે નીચેનામાંથી કયો વિકલ્પ સમાસની સાચી ઓળખ દર્શાવે છે સાચી ઓળખ દર્શાવે એવું કહ્યું જો ત્રણ ખોટા એક સાચું જો કઈ રીતે આવી બધી રીતોથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય ચૂક્યા છે યસ તો ક્ષણ દર્શન એ બહુવરી સમાસ છે જો હા તો એ આપણો જવાબ થાય જો ના તો જવાબ નહીં થાય યશાંકી એ દ્વિગુ સમાસ છે હા કે ના સૂર્ય મંદિર એ તત્પુરુષ સમાસ છે હા કે ના એમ રોકાણ એ મધ્ય મધ્યમ પદલોપી સમાસ છે હા કે ના તો જો બરાબર આને સમજીએ એટલે તરત જવાબ તો ઉડી નાખે વળગે એવો જ હોય તરત જ ખબર પડી જાય કે આ જ જવાબ છે પણ ક્યારે સમાસ છે એનું આપણે બરાબર આકંઠ રસપાન કર્યું હોય તો એટલે સમાસને બધાને દરેક સમાસને એમ પ્રિય પાત્રને જેમ જોવા પડે સમજવા પડે અને યાદ રાખવાના અને રહી જાય સરળતાથી યાદ રહી જાય એવા બધા સમાસ છે તો ચાલો આપણે જોઈએ ષડ દર્શન તમે જોવા જાઓ ને તો દર્શન આ ષડ એટલે છ એવો અર્થ થાય છે આપણે ત્યાં ગુજરાતીમાં એક સમાસ છે કે જેમાં વિશેષણ વિશેષણનો સંબંધ હોય પણ વિશેષણ સંખ્યાવાચક હોય અને જો આવું થાય ને તો તેને દ્વિગુ સમાસ કહેવામાં આવે અહીં શું લખ્યું બહુવ્રિહ એટલે આ શક્ય નથી એટલે આ છે ને એ ઓળખ કેવી છે ખોટી છે આપણે સાચી ઓળખ શોધવાની છે યશાંકી જો દ્વિગુ તો પાછો અહીં આવી ગયું આ જો શડ દર્શન છે ને એ એ આને કોને લાગુ પડે છે તો દ્વિગુને લાગુ પડે છે યશાંકી તો કે અંક જેનો યશ રૂપ છે તે કોઈકના વિશેષણ માટે આ શબ્દ પ્રયોજાય છે અને આવું જો થાય તો આપણે વાત કરેલી છે કે તો શું થાય વિશેષણ તરીકે ખાસ આવે તો તો બહુવ્રીહ સમાસ બને છે એટલે બહુવ્રીહનું ઉદાહરણ આ છે અને શર્ટ દર્શનનું આ છે બસ નજીક નજીકમાં જ હતા પણ આપણે એની ઓળખ મેળવીએ તો ખબર પડે ને કે આ કોના ઘરે કોણ જઈ આવે છે પછી જોઈએ આપણે સૂર્ય મંદિર અને રોકાણ આ બંને કયા કયા સમાસ થાય છે તો જો સૂર્ય મંદિરે તત્પુરુષ થાય છૂટું પાડો મંદિર સૂર્યમંદિર સૂર્યનું મંદિર એવું છૂટું પડે જેમ કન્યા દાન કન્યાનું દાન એમ સૂર્ય સૂર્યનું મંદિર મંદિરનો સંબંધ સૂર્ય સાથે છે દાનનો સંબંધ કન્યા સાથે હતો એટલે એને શું કહેવાય સંબંધ તત્પુરુષ સમાસ કહેવાય ષષ્ઠી તત્પુરુષ સમાસ કહેવાય તત્પુરુષ લખ્યું છે ને બહુ થઈ ગયું તો આ છે ને એ બરાબર છે નીચે જોઈએ કે રોકાણ મધ્યમ પરલોપી સમાસ છે તો નથી મૂડી રોકાણ કે મૂડી દ્વારા કરવામાં આવતું રોકાણ એવું કાંઈ નથી મૂડીનું રોકાણ મૂડી દ્વારા રોકાણ નથી આપણે કરતા મૂડીનું જ રોકાણ કરીએ આપણે એટલે મૂડી એટલે કે પૈસો પૈસાનું રોકાણ મૂડીનું રોકાણ તો એ જ આને પણ તત્પુરુષ સમાસ જ કહેવાય જો કે અહીં લખ્યો છે મધ્યમ પદ લોપી એટલે એ છે એ ખોટું આપણે આગળ બંને જોઈએ એ પણ ખોટું અને સાચું શું સૂર્ય મંદિર તત્પુરુષ સમાસ તો આવી રીતે જોવામાં આવે તો જવાબ છે એ આપણા સુધી પહોંચી શકે હજી એક પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી કયો એક વિકલ્પ મધ્યમ પદલોપી સમાસને લાગુ ન પડે આ ખાસ જોવાનું લાગુ પડે કે ન પડે આ ન છે ને એ આપણને ક્યાંય જવાબથી દૂર કે નજીક લાવી શકે જો લાગુ પડે કે ન પડે એમ જો આપણે બરાબર ન જોઈએ તો આપણે પડી જઈએ જો બરાબર ન જોયું તો ન છે કે નથી એમ એટલે લાગુ ન પડે મતલબ અહીં રહેલા ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ એવો છે કે જેની અંદર એ સામાસિક ઉદાહરણની અંદર મધ્યમ પદલોપી સમાસ સમાસ નથી એટલે કે કોઈ બીજો છે તો જોઈએ આપણે શિલાલેખ દીવા દાંડી ચાર આપણી પાસે વિકલ્પો છે કયો વિકલ્પમાંથી એવો છે કે જે મધ્યમ પદ લોપીને લાગુ ન પડે મધ્યમ પદ લોપી એટલે એવો સમાસ કે જેમાં પૂર્વ પદ અને ઉત્તર પદ આગળનું અને પાછળનું બંને પદ તો છે જ પણ તેની વચ્ચે રહેલા કેટલાક પદ છે એને પકડીને કાઢી નાખ્યા છે કચરા પેટે નાખી દીધા ને પછી બંને પદને ભેગા કરી દીધા છે એટલે એકાધિક પદો વચ્ચેથી નીકળી ગયા છે વચ્ચેના મધ્યમ પદો કાઢ્યા છે લોપ કર્યો છે એટલે મધ્યમ પદ લોપી સમાસ દૂર કરો બંને પદને ભેગા કરો તો મધ્યમ પદ લોપી બને તો શિલાલેખમાં એવું થયું છે જો શિલાલેખ તો કે જુઓ શિલા ઉપર કોતરવામાં આવેલો લેખ આટલું છે જુઓ અને લેખ બે જ છે એટલે આગળનો શબ્દ છે પાછળનો શબ્દ છે વચ્ચેના જેટલા શબ્દો વચ્ચે બોલાયા એ આપણે હવે બોલતા નથી કે મને શિલા ઉપર કોતરવામાં આવેલા લેખ જોવા જવું છે આપણે એવું ના બોલીએ આપણે અશોકના શિલાલેખ તરીકે જ એને ઓળખીએ અશોકના શિલા ઉપર કોતરવામાં આવેલા લેખ મારે જોવા છે એવું આપણે બોલતા નથી કેમ કે હવે લાઘવમાં વ્યક્ત થઈ ગઈ છે તો શિલા ઉપર પથ્થર ઉપર કોતરવામાં આવેલો લેખ તો વચ્ચેના પદનો લોપ થયો હા તો મધ્યમ પદ લોપીને લાગુ પડે આપણે તો ન પડે એવું શોધવાનું છે દીવા દાંડી તો જો દીવા વડે દિશા નિર્દેશન કરતી દાંડી ખાસ તો દરિયા કિનારે હોય કે જે વહાણો છે એ દરિયામાંથી પોતે કઈ દિશામાં છે એ જોઈ શકે એ એ અર્થે દીવા દાંડી ખાસ હોય તો દીવા વડે દિશા નિર્દેશન કરતી દાંડી એવું આપણે છૂટું પાડી શકીએ તો દીવો શબ્દ તો છે જ દાંડી પણ છે વચ્ચેના પદોને દૂર કર્યા આ પણ મધ્યમ પદલોપી થયો આરામ ખુરશી સમજો કે આરામ કરવા માટેની ખુરશી કે જેમાં લાંબા થઈને સુઈ શકાય આરામ કરવા આરામ કરવા માટેની ખુરશી આરામ કરવા માટેની ખુરશી તો જે વચ્ચેનું છે એ તો શબ્દોને કાઢી નાખ્યા છે મધ્યમ પદનો લોપ છે એ પણ મધ્યમ પદ લોપી સમાસ છે અને જો લખ્યું છે હાથ ચાલાકી તો તમે શું છૂટું પાડશો હાથ વડે કરવામાં આવતી ચાલાકી તો એવું છૂટું પાડવાની કોઈ જરૂર નથી આ ચાલાકીનો સંબંધ સીધો હાથ સાથે હોય છે આને છૂટું આમ જ પાડી શકાય કેમ હાથની ચાલાકી પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયું છે અને જવાબ સાચો એ જ છે કે આ છે એ મધ્યમ પદ લોપી નહીં તત્પુરુષ સમાસ છે કયો સમાસ છે તત્પુરુષ હાથની ચાલાકી આટલું જ હોય હાથ વડે કરવામાં આવતી ચાલાકી એવું કરવાનું નથી તો હાથની ચાલાકી આમ જ આ છૂટું પડે છે અને એને એટલા માટે જ આપણે શું કહી શકીએ તો કે એ મધ્યમ પદલોપી નહીં તત્પુરુષ સમાસ છે તો જુઓ આવી રીતે દરેક પ્રશ્નો છે તેની નજીક આપણે જવું જોઈએ પ્રશ્નો પૂરા મારું કામ પૂરું હવે તમારું કામ છે અહીં લખ્યું છે કે સમાસ ઓળખાવો તમને ચાર શબ્દો છે હું આપતો જાઉં છું હવે ચારેય શબ્દો છે એમાં એક જ સમાસ રહેલો છે એટલે આ જે આમાં તમને ખબર પડી ગઈ કે આમાં સમાસ આ છે આમાં ખબર પડી ગઈ આમાં ખબર પડી ગઈ આમાં ખબર પડી ગઈ તો તમને એ ખબર પડી કે ચલો પરમાત્માની અંદર આ સમાસ છે તો પછી બીજા ત્રણમાં પણ હશે એટલે તમારે હવે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે જુઓ અહીં લખેલું જ છે કે મહર્ષિ પરમેશ્વર પરમાત્મા અને નવજીવન આ ચારેય શબ્દોમાં કયો સમાસ રહેલો છે આ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે ને તમારી કોમેન્ટ છે સાચી છે કે ખોટી છે એનો પ્રત્યુત્તર પણ મારા પોતાના દ્વારા જ તમને આપવામાં આવશે તો ભૂલ્યા વગર આ લેક્ચર કેવો લાગ્યો છે એ કહેવાનું છે અને આ જે તમારી સામે ચાર ઉદાહરણ છે તેમાં કયા પ્રકારનો સમાસ છે એ પણ તમારે કહેવાનું છે તો અહીં આપણે આ પાંચ પ્રશ્નો છે તેને પૂરા કરીએ છીએ જતાં જતાં પહેલાં તમને ગની દહીંવાલાનો એક શેર કહેતો જાઉં છું એ કહે છે કે જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે તમને પડવા ના દે વર્લ્ડન બોક્સ એકેડમી તમારો પડછાયો બનીને જ તમારી સાથે જ એ જાગ્રત રહીને તમને ઘણે અંશે તમારા કાર્યમાં પોષક બની રહી છે બસ તમે આવતા રહેજો આપણે પણ મળતા રહીશું સમાજને આ તમને જે વાતો કરી એ તો છે જ પણ સમાજને તેના મૂળ સુધી જઈને જાણવા જોવા સમજવા જોઈએ અને એ તમે જાણી શકો બરાબર દરેક સમાજ સુધી પહોંચી શકો તો એના માટે જ વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન બનાવેલી છે સમાજ સિવાયના પણ સમગ્ર ગુજરાતી વ્યાકરણના અને બીજા કેટલાય વિષયોના તમને ત્યાંથી પૂરેપૂરા વિડીયો મળી રહેશે તો આવજો તમારી રાહમાં અમે હોઈએ છીએ ફરી ફરીને આવતા રહેજો મળતા રહેજો અને તમને આ બધું કેવું લાગે છે ને એ જણાવ્યા જ જતા નહીં ચાલો મિત્રો ફરી મળીશું ટૂંક સમયમાં આવી જ નવી નવી જ્ઞાન ચર્ચાઓ સાથે જય હિન્દ